છોટાઉદેપુર તાલુકાના ડોલરિયા ગામના ગ્રામજનો દ્વારા ગામમાં ડીપી ઉડી જવાથી વીજ કંપનીના કર્મચારીઓને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ નહીં સાંભળતા સ્વખર્ચે ડીપી લઈ જતા ગામ લોકો નજરે પડ્યા હતા. છોટાઉદેપુર તાલુકાના ડોલરિયા ગામના ગ્રામજનો દ્વારા ગામમાં ડીપી ઉડી જવાથી વીજ કંપનીના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં પણ નહીં સાંભળતા ગામ લોકો સ્વખર્ચે ડીપી લઈ જતા ગામ લોકો ડોલરિયા ગામના નાઝા ફળિયામાં ચોમાસાના દિવસોમાં ગામમાં આવવા જવા માટે સુકેટ નદી પર પુલ ન હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આવા સમય ચોમાસાની સીઝનમાં અચાનક નદીમાં પાણી આવી જાય તો ગામ લોકોને તેમજ નિશાળમાં ભણવા જતા વિદ્યાર્થીઓ અને બીમાર માણસોને દવાખાને લઈ જવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. ત્યારે ગામમાં નદીમાં પાણી આવી જતા ગામમાં નજીક આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જવા માટે સ્ટાફને અને ગામ લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે આવા ચોમાસાના સીઝનમાં ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ગામ લોકોએ એમજીવીસીએલના કર્મચારીઓને વારંવાર રજૂઆત કરી, તેમ છતાં પણ આખાડા કાન કરી ડોલરિયા ગામના રહીશોની વાત સાંભળતા ન આવી, જેના કારણે સ્વખર્ચે સુકેટ નદીના પાણીના વહેતા પ્રવાહમાં ઓળંગી જીવના જોખમે ડીપી ઉંચકી જતા ગામ લોકો નજરે પડી રહ્યા છે. ત્યારે ઘણા સમયથી ગામ લોકોની માંગ છે કે સુકેટ નદીમાં ચોમાસાની સીઝનમાં પાણી બે કાંઠે વહેતું હોય અને આવવા જવા માટે આવી મુશ્કેલીઓનો પડે માટે ગામ લોકોની માંગ છે કે નદી પર સરકારશ્રી બજેટ ફાળવી પુલ બનાવી આપે. અલ્લારખા પઠાણનો રિપોર્ટ, છોટાઉદેપુર.